વેલેન્ટાઇન્સ વીક. તમે જાણો છો ને કે રસોઈ શો અત્યારે વેલેન્ટાઇન્સ વીક ઉજવી રહ્યું છે. હવે વેલેન્ટાઇન્સ ની વાત આવે એટલે મગજમાં તો પ્રેમી પંખીડાઓ આવે, હે ને, જે એકબીજાને પ્રેમ કરતું હોય. પણ એવું જરૂરી નથી કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે હસબન્ડ વાઈફ જ એકબીજાને પ્રેમ કરતા હોય. હા હા, એવું જરૂર નથી. ભાઈ બહેન પણ એકબીજાને પ્રેમ કરી શકે, બેન બેન એકબીજાને પ્રેમ કરી શકે, માં દીકરો એકબીજાને પ્રેમ કરી શકે, માં દીકરી એકબીજાને પ્રેમ કરી શકે, અને સાસુ વહુ પણ એકબીજાને પ્રેમ કરી શકે. અરે કેમ હસો છો? અરે એવું નથી કે બધા ઘરમાં સાસુ વહુ ઝઘડે છે. એવા પણ ઘર છે જ્યાં સાસુ વહુ દોસ્ત બનીને રહે છે. અને આજે આ રસોડે એવી જ જોડી સાસુ વહુ ની આવી રહી છે. તો ચાલો મળીએ અમદાવાદ થી રોહિણી શાહ અને ટ્વિંકલ શાહ ને. અચ્છા, મારે પૂછવું હતું કે જનરલી સાસુ વહુ ની વાત આવે એટલે. ના ના ના, એવું કઈ જ નથી. અમે લોકો ખરેખર બહુ જ સારા મિત્ર છે, ઘરમાં એક માં દીકરીની જેમ જ રહીએ છે અને બહુ જ સારા ફ્રેન્ડ્સ છે અમે લોકો. અરે વાહ, તો બહુ જ સરસ વાત છે. આવી જ રીતે રહેવું જોઈએ. એક્ઝેક્ટલી. અચ્છા, મારે પૂછવું હતું કે આવી રીતે તમારા રિલેટિવ્સ છે એ લોકો તો બધા ખાવા પીવાના બહાને ઘડી ઘડી ઘરે આવતા જ હશે, કારણ કે આટલું સરસ તમે ખાવાનું બનાવો છો તો ઘરવાળા બી બધા ખુશ હશે, એકદમ ખુશ. તમે આજે મને અને આપણા દર્શક મિત્રોને ખુશ કરવા માટે તમે કઈ વાનગી લઈને આવ્યા છો? હું બનાવવાની છું હરિયાળી ભાખરી, જે અત્યારે કહેવાય ને કે વિન્ટર્સમાં એકદમ ન્યુટ્રિશિયસ છે એન્ડ ફૂલ ઓફ ન્યુટ્રિશન એન્ડ ગ્રીન વેજીટેબલ્સ. અને એક હરિયાળી ભાખરી જે સાંજે એ મસાલા ભાખરી બન્યા પછી એને ચા સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ અને એકલી પણ તમે અથાણા સાથે પણ એને ટેસ્ટ કરી શકો છો. બરાબર. અને તમે શું? અને હું બનાવવાની છું ચોળા મેથીના ઢોકળા. એટલે અત્યારે આ શિયાળાની સિઝનમાં એકદમ સરસ લાગે છે, ગરમા ગરમ ઉતારે તો એકદમ વેરાયટીઝ લાગે અને સરસ લાગે છે. ઓકે, તો ચલો શરૂ કરીએ. શ્યોર, ચલો. પહેલા શું કરવાનું છે? પહેલા આપણે ગ્રીન પેસ્ટ બનાવીશું, કારણ કે હરિયાળી ભાખરી છે એટલે હરિયાળી વસ્તુઓ મિક્સ કરીને આપણે એની ગ્રીન પેસ્ટ બનાવીશું અને પછી એ પેસ્ટ ભાખરીના લોટમાં એડ કરીને એને હરિયાળી બનાવીશું. ઓકે. આ મેથી છે, મેથી આપણે લઈશું, લગભગ 3-1 ચમચી જેટલી મેથી છે. ઓકે. આ કોથમીર છે, કોથમીર થોડી લઈશું આપણે, 2 ચમચી જેટલી. ઓકે. વટાણા છે, 2 ચમચી જેટલા. આ 3 વસ્તુની આપણે પેસ્ટ બનાવી દઈશું પહેલા. ઓકે. સહેજ પાણી એડ કરીશું આપણે. કારણ કે એકદમ સ્મેશ થશે તો જ એની મજા રહેશે ગ્રીન પેસ્ટની. પેસ્ટ એકદમ સ્મેશ થઈ ગઈ છે. પેસ્ટને આપણે સાઈડમાં મૂકીશું હવે થોડીક વાર. પહેલા લોટ બાંધીશું, ઘઉંનો લોટ લઈશું. રોહિણીબેન, ટ્વિંકલબેન જ્યારે ઘરે લગ્ન કરીને આવ્યા હતા તો એમને ખાવાનું બનાવતા આવડતું હતું? હા, આવડતું હતું થોડું ઘણું, કારણ કે આમ તો જનરલી રિવાજ હોય છે કે વહુ ઘરે આવે એટલે પહેલી સ્વીટ એના હાથે બને. તો એમણે શું બનાવ્યું હતું? હા, આમ તો નવી વહુ પાસે પહેલા લાપસી બનાવડાવીએ, પણ એને પોતાને વેડમી બહુ જ ભાવે છે એટલે પહેલી મેં એની પાસે વેડમી બનાવડાવી હતી. ઓકે. અને બહુ સરસ બનાવી હતી. સરસ. આ ઘઉંના લોટમાં આપણે મીઠું નાખ્યું છે, 1/2 ચમચી જેવું મરચું લઈશું. ઓકે. સહેજ હળદર લઈશું, 5 ચમચી જેવી. ઓકે. આ ચાટ મસાલો છે અને આ થોડા તલ છે, તલ લઈશું. તેલ લઈશું, તેલ એટલું લઈશું આપણે કે મુઠ્ઠી પર તો કડક બાંધી શકીએ આપણે, એટલું તેલ લઈશું કે આપણે મુઠ્ઠી વાળી શકીએ લોટની. થોડું હજુ તેલ લઈશું, મુઠ્ઠી વણે ને એવું તેલ નાખવાનું. હા, હવે જે આપણે ગ્રીન પેસ્ટ બનાવી છે એ ગ્રીન પેસ્ટ આપણે અંદર એડ કરીશું. ઓકે. કારણ કે હરિયાળી ભાખરી નામ છે એટલે હરિયાળી તો જોઈશે જ અંદર. બરાબર. એટલે ગ્રીન પેસ્ટ થોડી થોડીક ચમચીથી ના. હવે તમારે આજ્ઞાનું પાલન કરવું છે.
ઓકે થોડી થોડી નાખીને જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે બાંધતા દઈશું ઓકે વધારે પડતી પડી જતો ઢીલો થઈ જાય બરાબર છે એટલે ઘરમાં રસોઈ કોણ કરે તમે કરો કે પછી ટ્વિંકલ બેન કરે આમ તો જનરલી બંને સાથે મળીને જ કરીએ પણ મને વહેલા ઉઠવાની ટેવ છે એટલે શરૂઆત હું કરું પછી પાછળથી ઉઠે એટલે પાછા બધું સંભાળી લે એટલે આપણે બહાર નીકળી જવાનું રસોડાની આપણે જનરલી એવું હોય છે કે સાસુઓને જુડો આપી દે ઘર તો કોણ અત્યારે ઘર સંભાળે છે તમે સાથે મળીને કે પછી ટ્વિંકલ બેન ના હાથમાં છે અમે સાથે મળીને સંભાળીએ છીએ બાકી એને સત્તા ફૂલ છે એની રીતે રહી શકે એમ છે અરે વાહ ભગવાન આવી સાસુ બધી છોકરીઓને મળે માસે મળશે તમને પણ મળશે લુવા પડીશું હવે આ લુવા તૈયાર છે હવે આપણે એને ભાખરી વણીશું સાથે કોઈ લોટ ની કેમ જરૂર નથી ના એમને જ વણી જશે નહીં પ્રોબ્લેમ થાય હવે મારા ઘરે કેવું છે કે મને ચટપટું ભાવે ખાટું જેવું ભાવે મારી મમ્મીને તીખું ભાવે અને મારા પપ્પાને સ્વીટ જ ભાવે જરાક પણ તીખું હોય ને એટલે એમને હેડકીઓ ચાલુ થઈ જાય અરે બાપરે તો તમારા ઘરે કેવું છે એટલે તમે લગ્ન કરીને આવ્યા તો તમે બધાને તમારો ટેસ્ટ ખવડાવો છો કે બધાના ટેસ્ટ જોડે તમે ભળી ગયા જો એક્ચ્યુઅલી કેવું છે એમાં સાચી વાત કહું કે મારા હસબન્ડ ને અને મમ્મી ને બંને સ્પાઈસી વાળા છે અચ્છા હું ને પપ્પાજી સ્વીટ વાળા છે ઓકે એટલે બંને વસ્તુ બનાવું છું કે સ્પાઈસી ખવડાવીને પછી સ્વીટ બી ખવડાવી દઉં છું ઓકે એટલે બધું જ બેલેન્સ થઈ જાય સ્પાઈસી ખવડાવે છે એમ ખવડાવવું પડે થોડું થોડું ખવડાવવું પડે ને બરાબર શેકીશું ભાખરીને ઓકે પહેલા થોડી ફાસ્ટ તાપે કરીશું બંને બાજુ થોડા લાઇટ બ્રાઉનિશ થાય પછી સેજ તાપ સ્લો કરી નાખીશું ઓકે અને પછી આપણે થોડું એને ડટ્ટાથી સેજ બંને બાજુ પ્રોપર એનો કલર આવે એટલે આખું હરિયાળી ભાખરી એનું જે લુક ઓવર છે આવશે અને આપણે અંદર જે ચાટ મસાલોને એડ કર્યું છે એના લીધે એ એકદમ ટેસ્ટી લાગશે એટલે આમાં તેલ કે એવું કંઈ જ નહીં ના કશું જ આપણે જે પહેલા કણેક બાંધતા તેલ નાખ્યું છે મોણ માટે એટલું જ તેલ લેવાનું છે ઓકે એટલે જે હેલ્થ કોન્શિયસ હોય એના માટે બી થોડી હેલ્ધી વાનગી થશે આ યસ જે કલર છે એનો એ પકડાઈ ગયો છે થોડી ક્રિસ્પી પણ ક્રિસ્પી થઈ છે અને કડક એટલા માટે કરાય આપણે કે ક્યારેક આપણે ટ્રાવેલિંગમાં બી જવું હોય તો ચા કોફી તો બધે મળી જ જવાના છે યસ રાઈટ તો એની સાથે આપણે આ ખાઈ શકીએ એના માટે થોડી કડક ભાખરી બી બનાવી શકીએ છીએ આના ઓકે ભાખરી રેડી છે આપણે એને સર્વ કરીશું હવે ઓકે ઓકે અરે રોહિણીબેન ચેક તો કરો હવે બરાબર બનાવી છે કે નહીં ના ના બરાબર જ બનાવી છે મારા હાથે ટ્રેન થયેલી છે ને એટલે બરાબર ઓ માય ગોડ યસ એની જોડે આપણે ચા છે એટલે એની જોડે કશું જરૂર નથી ખાલી ઘી લગાવી દેશો તો મજા આવશે ખાવા વધારે ટેસ્ટી વધારે ટેસ્ટી લાગશે ઓકે તો તૈયાર છે હરિયાળી ભાખરી ચા જોડે હરિયાળી ભાખરી વાહ શું સુગંધ આવી રહી છે હું તો આને એન્જોય કરું છું એક મિનિટ એ પહેલા તમે લખી લો રીકેપ હરિયાળી ભાખરી બનાવવા માટે જોઈશે પેસ્ટ બનાવવા માટે મેથીની ભાજી 3 ચમચી કોથમીર 2 ચમચી વટાણા 2 ચમચી પાણી જરૂર મુજબ કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 2 કપ મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું 1/2 ચમચી હળદર 5 ચમચી ચાટ મસાલો 1 ચમચી તલ 1 ચમચી તેલ 4-5 ચમચી હરિયાળી ભાખરી બનાવવાની રીત પીસ બનાવવા માટે મિક્સર જારમાં મેથી લઈ તેમાં કોથમીર અને વટાણા ઉમેરી પાણી ઉમેરી તેને ક્રશ કરી લો હવે કણક બાંધવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ મીઠું લાલ મરચું હળદર ચાટ મસાલો તલ અને તેલનું મોણ આપી તેમાં બનાવેલી લીલી પેસ્ટ ઉમેરી મિક્સ કરી કણક તૈયાર કરો કણકના લુવા કરી તેની ભાખરી વણી લો ભાખરીને તવા ઉપર બંને બાજુથી ગુલાબી અને કડક થાય તેવી શેકી લો સર્વિંગ ડિશમાં ભાખરી લઈ તેની સાથે ચા મૂકી ગરમાગરમ સર્વ કરો તો તૈયાર છે હરિયાળી ભાખરી વહુના હાથે આપણે હરિયાળી ભાખરી બનાવતા તો શીખી લીધી